વેલકમ ટુ ગુજ્જુ એસટી ચેનલ. હું છું ઘનશ્યામ, તમે જોઈ રહ્યા છો ગુજ્જુ એસટી ચેનલ. તો આજે આપણે વાત કરીશું પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર વિશે, જે આ 2017નું પેપર છે. તો આમાં માત્ર ગુજરાતની કલા સંસ્કૃતિ સાહિત્ય અને ઇતિહાસને કોન્સન્ટ્રેટ કરવામાં આવ્યું છે આ વિડીયોમાં. એન્ડ આપણા આવનારા વિડીયો હશે તો પ્લીઝ સબસ્ક્રાઈબ એન્ડ બેલ આઇકન દબાવો એન્ડ શેર કરો. આ ગુજરાત નીચેના વંશોને સમય અનુસાર ગોઠવો. જો તમે ગુજરાતનો ઇતિહાસ વાંચ્યો હશે, ગુજરાતનો ઇતિહાસ એ બધી જ એક્ઝામમાં મોસ્ટ ટાઈમ પી હોય છે. ક્લાર્કથી લઈ જીપીએસસીના અધિકારી સુધી, ક્લાસ વન અધિકારી સુધી, તો આ મોસ્ટ કોમન હોય છે જે પ્રિપેર કરવાની. ગુજરાતના ઇતિહાસમાંથી કોઈ પણ એક્ઝામમાં એકથી બે ક્વેશ્ચન હોય છે તો પ્લીઝ એને સિરિયસ લો એન્ડ પ્રિપેર કરો. તો આમાં ગુજરાતના નીચેનામાંથી વંશો આ એક સિમ્પલ અને સિલી ક્વેશ્ચન છે, બિકોઝ આવા ક્વેશ્ચન મોસ્ટ ઓફ આવતા હોય છે એક્ઝામોમાં. તો આ તમે અટેમ્પ કરો તો આમાં પહેલો યાદવ આવે, એ તો ખબર છે. યાદવો ભૂતકાળ પૌરાણિક જે આપણે લખાણમાં હતા, એટલે કે પૌરાણિક કાળમાં હતા ત્યારે યાદવો હતા. ત્યાર પછી મૈત્રિક વંશ, અનુમૈત્રિક વંશ આવ્યું. તો એ અનુમૈત્રિક વંશમાં સાવડા, સોલંકી અને વાઘેલા આ ત્રણ સિક્વન્સમાં હતા. તો એ પણ ખબર પડી જાય. પહેલાં મૈત્રિક આવે એટલે કે બે, પછી વન આવે મૈત્રિક, પછી અનુમૈત્રિક આવે. તો અનુમૈત્રિકમાં ચાવડા, સોલંકી અને વાઘેલા આ ત્રણ પ્રકારના વંશજો હતા જે સિક્વન્સમાં છે. તો આવા ક્વેશ્ચન હવે લગભગ નહીં પૂછાય, કેમ કે હવે મોસ્ટ ઓફ એક્ઝામ થોડીક હાર્ડ લેવલની નીકળે છે અને એ પ્રમાણે તમારે પણ આઈક્યુ વધારવાની જરૂર છે. જી હા મિત્રો, કરંટ અફેર બે ક્વેશ્ચન મોસ્ટ ઓફ હોય છે, તો કરંટ અફેર પણ રાખો તમે રીડિંગ કરવાનું. એન્ડ મહાગુજરાત ચળવળ દરમિયાન 2 ઓક્ટોબર 1956ના રોજ અમદાવાદ ખાતે ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા ખાલી જગ્યા વિરુદ્ધ પ્રતિજ્ઞા પ્રતિરેક રેલી યોજાઈ હતી. તો આ તમારે ડીપમાં વાંચવાનું છે. આ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ આનો આન્સર છે. ગુજરાત એન્ડ મહારાષ્ટ્ર 1 મે 1960ના દિવસે અલગ થયું હતું, એટલે આ મોસ્ટ આઈએમપી ટોપિક બને છે ગુજરાત ગવર્મેન્ટ એક્ઝામ માટે. તો આ પણ તમારે એક બુક પરચેસ કરીને વાંચવાની જરૂર છે. એન્ડ આપણે બીજી નેક્સ્ટ વાત કરીએ, નીચે પૈકી કઈ સ્ત્રીએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો? તો સત્યાગ્રહ મોસ્ટ ઓફ ગાંધીજીના બધા જ પૂછાય છે, તો એ પણ કરવાના છે તમારે ડિટેલમાં. તો એમાં આન્સર આવે છે ફક્ત 1, 2 એન્ડ 3, તો કસ્તુરબા, મણિબા પટેલ એન્ડ મૃદુલાલ સારાભાઈ. ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે? શુંગકાલ, કાલીન શુદ્ધ સત્યાગ્રહ કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે, આ વિધાન કોનું છે? ગાંધીજીનું. શુદ્ધ સત્યાગ્રહ કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ જ વધારે પામે છે. તો સત્યાગ્રહ મોસ્ટ ઓફ ગાંધીજીએ કર્યા, એટલે આમાં આન્સર ગાંધીજી આવે. એન્ડ ગુજરાતની પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ચાવડા વંશે. તો આની પણ એક સ્ટોરી છે, તો સ્ટોરી પ્રમાણે તમે યાદ રાખશો ઇતિહાસનું તો બહુ સારું પડશે. જય શ્રી કૃષ્ણ ચાવડા જે હારી જાય છે યુદ્ધમાં ભુવડ સાથે, એન્ડ એ પછી સામંતસિંહ એના જય શ્રી કૃષ્ણ ચાવડાના છોકરાને લઈ અને જંગલમાં ચાલ્યો જાય છે. તો આવી કંઈક સ્ટોરી છે. અને ત્યાંથી વનરાજ ચાવડા એ પાલનપુરથી ઊભો થાય છે એન્ડ બધું જીતે છે, પાટણ ને બધું, એન્ડ રાજ્ય સ્થાપિત કરે છે. એન્ડ ચાવડા વંશનો સ્થાપક પણ ગણાય છે. અને એને બે મિત્ર હોય છે, એક અણહિલવાડ અને એક હોય છે ચાપો, જેના નામે ચાપાનેર બનાવે છે. અણહિલવાડ પાટણ એ અણહિલવાડની યાદમાં બનાવે છે. તો આવો કંઈક ઇતિહાસ છે. તો આવી સ્ટોરી પ્રમાણે પણ યાદ રાખવું જોઈએ જે લાંબા સમય સુધી તમને યાદ રહે. જૂનાગઢ ખાતે અશોકના શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? તો જેમ્સ ટોડે. અને જેમ્સ પ્રિન્સે એનું વિવરણ કર્યું હતું, એટલે કે એને સમજાવ્યો હતો, સમજણ આપી હતી. એન્ડ ગિરનારનો શિલાલેખ ખાલી જગ્યા સમયનો છે? તો ગિરનારનો જે શિલાલેખ છે એ મૌર્ય કાળથી, અશોકના સમયથી શિલાલેખની શરૂઆત થાય છે. જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળથી? તો આ મૌર્ય કાળથી બંધાયેલું છે જૂનાગઢનું સુદર્શન તળાવ. ધોળાવીરાના ઉત્ખનન કરતા કોણ હતા? તો RSB. તો આ બધા જે સિંધુ ખીણની સંસ્કૃતિના જેટલા પણ છે, મોહેંજોદડો, હડપ્પા, તો એ બધાની હિસ્ટ્રી થોડી ઘણી, એન્ડ પ્લસ આપણા ગુજરાતમાં જેટલા પણ સ્થળો છે એનો શોધ કરતા અને કઈ નદીએ આવેલું છે. તો આ બેઝિકલી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હોય છે. જો કે હવે તો એવા પણ ક્વેશ્ચન બની શકે કે એના અવશેષો ક્યાંથી મળેલા છે.
તો એ અવશેષો જે મળેલા છે એ પણ તમારે યાદ કરવાની જરૂર છે. જૂનાગઢના શિલાલેખો નીચેના પૈકી કયા રાજાના ઉલ્લેખે નથી? તો સમુદ્રગુપ્તનો. તો આ તમે જુઓ તો આના ત્રણ ક્વેશ્ચન એક સાથે પીઆઈ 2017ની એક્ઝામમાં પૂછી લીધા છે. જેમ કે જૂનાગઢ શિલાલેખ આ એક, સુદર્શન તળાવ બીજું, એન્ડ જોઈએ તો આ શિલાલેખ ત્રીજું, એમ કરીને ત્રણ ચાર ક્વેશ્ચન પૂછાયેલા છે. ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો? તો બહાદુર શાહ. અરબ હુમલાખોરો દ્વારા ઈસવીસન 725માં નાશ કર્યા બાદ ઈસવીસન 815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કરાવ્યું હતું? તો આમાં નાગભટ્ટ આવે. કાઠિયાવાડ સંયુક્ત રાષ્ટ્રો ખાલી જગ્યા રોજ અસ્તિત્વમાં આવ્યા હતા? 15 ફેબ્રુઆરી 1948ના રોજ અસ્તિત્વમાં આવ્યા હતા. ગુજરાતના બહાદુર શાહના દરબારમાં સંગીતકાર કે જેમણે બહાદુરને રાગની રચના કરી તેમનું નામ ખાલી જગ્યા હતું બેજુ. 1731માં સરસેનની ત્રયંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશવા વચ્ચે યુદ્ધ ક્યાં થયું હતું? તો ડભોઈમાં થયું હતું. તો આ જે હતી એ PDF હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અને આમાં જે છે એ 16 થી 15 માર્ક્સ, જે આ મિત્રો 16 થી 15 માર્ક્સ ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની સાંસ્કૃતિક વારસો તો ન કહી શકીએ, પણ ગુજરાતના ઇતિહાસમાંથી આટલા ક્વેશ્ચન નીકળ્યા જે PI 2017નું પેપર છે. અને હમણાં 30/6/2019 એટલે કે 30 જૂન એટલે કે હમણાં 15 દિવસ પછી PI એક્ઝામ લેવાની છે. તો તમે આ જોઈ શકો અને આના પરથી તમે પ્રિપેરેશન કરી શકો કે ગુજરાતના ઇતિહાસમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન આવે છે. મોસ્ટ ઓફ આ જે PI એક્ઝામ આવી રહી છે તો એમાં કરંટ અફેર વધારે હશે, એન્ડ બંધારણ પણ હશે. તો એ પ્રમાણે પ્રિપેરેશન કરજો, એન્ડ પાસ થવા માટે બંધારણ, કરંટ અફેર એન્ડ ઇતિહાસ અને થોડું ઘણું જીઓગ્રાફી તો તમારે બધે જ કામ લાગશે. જેમ કે તમારે ઇતિહાસ સમજવો હોય તો જીઓગ્રાફી નોલેજ હોવું જરૂરી છે. તો એ પ્રમાણે તમારે બધા સબ્જેક્ટમાં ધ્યાન આપવાનું છે, એન્ડ એ પછી આ એક્ઝામ તમને સરળ લાગશે અને તમે ક્વોલિફાય પણ કરી શકશો. મોસ્ટ મેઇન તમે કરંટ અફેર પેપર, ન્યૂઝપેપર વાંચવાનું રાખો એન્ડ લખાણ પણ કરવાનું રાખો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. આપણો આવનારા વિડીયો હશે રિલેટેડ GPSC, UPSC એન્ડ ગુજરાત ગવર્મેન્ટ એક્ઝામને રિલેટેડ. સો પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ એન્ડ પ્રેસ ધ નોટિફિકેશન બેલ આઇકન. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. ધન્યવાદ.